થતી માહિતી મુજબ શહેરના ચિત્રા પાસે આવેલા બહુચરમાના મંદિર પાસે દાઉદ નામનો વ્યક્તિ દારૂનો ધંધો કરતો હોય અને ત્યાં બાજુમાં જ રહેતા મહેશભાઈ ધીરુભાઈ મોરી એ પોતાના ઘર પાસે દારૂ વેચવાની ના પાડતા દાઉદ બારૈયા અને શંકર બારૈયા નામના વ્યક્તિએ મહેશભાઈ આશીષભાઈ તથા બે મહિલાઓ ઉપર હુમલો કર્યો હતો, જેમાં બે વ્યક્તિને ઈજા થતા સારવાર માટે સરતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે હુમલો કરનાર વ્યક્તિએ મહેશભાઈ મોરીના ઘરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી, જ્યારે આ બનાવની જાણ બોર તળાવ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રમાબેન, ક્યાં વિસ્તાર માં રહ્યો? શું બનાવ બનાવ્યો? દારૂ વેચતા હતા, તો અમે દારૂ વેચવાની ના પાડી. અમારા ઘરમાં દારૂ વેચતા હતા એટલે અમે અમારા ઘરમાં દારૂ વેચવાની ના પાડી, તો એને દારૂના તાનમાં એ મારે બાજવા મળ્યો. મારા ઘરવાળાને પાણા મારવા મળ્યો, મારા ઘરવાળાને તોડ નાખ્યું અને મારા ઘરનું પાયણું તોડ નાખ્યું. પછી ઘરમાં આવીને મારા બેનને માર્યા, મારા વનને માર્યો, અમને માર્યો, મારા સાસુ બહાર. કેટલા જણા હતા એ લોકો? એ બે જણા, પેલા તો એક જણો હતો, પછી બીજાને એને બોલાઈ આવ્યો, પછી બે જણાએ માર્યા. મારા બેનને વાંચે માથું ફાડ નાખ્યું. મારું નામ શું છે ને કઈ જગ્યાએ દારૂ વેચે? દારૂ તો અમારા સરબાજુમાં જ વેચે, પણ ત્યાં પીવા આવે છે. અને ત્યાં ઉભા ઉભા ઈ બહુચરમાન મંદિર પાછળ ત્યાં દારૂ વેચતો હતો. અમે દારૂ વેચવાનું એમ અમારા ઘરમાં દારૂ વેચતો હતો. અમે એમ કીધું કે અમારા ઘરમાં દારૂ ન વેચતો, તારે જ્યાં વેચવું એના વેચજે. તો ઈ ઉશ્કેર આવી ગયો ને અમારા ઘરવાળાને મારવા મળ્યો, ગાયું દેવા મળ્યો ને એવું કરવા મળ્યું. વ્યક્તિના નામ આવડે છે? વ્યક્તિનું નામ લગભગ એક દાઉદ છે ને એક શંકર છે ને એવું કંઈક નામ છે. અને પીવા આવે એટલે કાંઈ પીવાવાળાને તો ખબર ન હોય, પછી પીતો ને આ પાછો વેચવા માંડ્યો એટલે અમારા ઘરવાળાએ ના પાડી કે અહીંયા ન વેચો, બીજે ગમે ના વેચ્યા એટલે એ ઉશ્કેરાઈ ગયો. મારો ઘરવાળા બાજવા માંડ્યો.